75 अगेन खबर छे आवती काले 15 ऑगस्ट छे। हा ते हसे पण एनु शुं? एवो आघातजनक प्रश्न भीतरथी माथું ઊંચકે છે। 15 ઓગસ્ટે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ હતી, પણ એ વાતને તો હવે 66 થઈ ગયા। પૂરા 6.5 દાયકા 65-66 વર્ષથી આપણે સ્વતંત્રતાના વહેમને વંદન કરતા આવ્યા છીએ। આટલા વર્ષોમાં ક્યારેય ક્યાંય પણ સ્વતંત્રતા માણવાની તો બાજુ પર જોવા પણ મળી નથી। 15 ઓગસ્ટે હવે જે ઉજવાય છે તે ગંદી ગોબરી સ્વચ્છંદતા છે, સ્વતંત્રતા નહીં। સ્વચ્છંદતાને સ્વતંત્રતા કહેવાની આપણને ફરજ પાડતી લાચારીને આપણે દેશભક્તિનું નામ આપી દીધું છે। આ 65મો સ્વાતંત્ર્ય દિન, આ 66મો સ્વાતંત્ર્ય દિન, આમ 1947થી આજ દિન સુધી વર્ષો ગણવામાં આપણે જરાય ભૂલ ન કરી હોવા છતાં શરૂઆતના 5-10 વર્ષને બાદ કરતા બાકીના 50-55 વર્ષોમાં સ્વતંત્રતાના દર્શન થયા નથી। 65 વર્ષ થયા હોય કે 66 વર્ષ કશો ફેર પડતો નથી। ઉંમરને અને સમજણને કોઈ લેવા દેવા હોતી નથી। 65 વર્ષે માણસ કશા પ્રયાસો વગર પણ વૃદ્ધ થઈ જતો હોય છે। 15 ઓગસ્ટનો આ અવસર પણ એ રીતે ગરડો થઈ શકે છે। બધા જ ગરડા ગાવેડું નથી હોતા। શરૂઆતના વર્ષોમાં 15 ઓગસ્ટનો આપણામાં જે થનગનાટ હતો એનો વર્ષો પછી આપણને અહેસાસ થયો કે એ થનગનાટ આપણો વહેમ હતો। એ જ વહેમમાં આજે પણ આપણે ધ્વજવંદન કરી નાખીએ છીએ। ફકરો, આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થયા છીએ ખરા? વાણી પર પાબંદી, વિચારોની અભિવ્યક્તિ પર પાબંદી, વાર્તા પર પાબંદી, કવિતા પર પાબંદી, નવલકથા પર પાબંદી, નાટક પર પાબંદી, ફિલ્મ પર પણ પાબંદી અને ચિત્રો પર પણ પાબંદી, અવાજને ટૂંપી નાખવા માટેની પ્રક્રિયાને હંમેશા લીલીછમ રાખવા માવજત થતી રહે છે। જૂઠને પૂરેપૂરી મુક્તિ મળી છે, ભ્રષ્ટાચારને મુક્તિ મળી છે, કૌભાંડો સ્વતંત્ર રીતે વર્તે છે, બલાત્કાર અને આત્મહત્યાને છૂટો દોર મળ્યો છે, ગુંડાઓ, ખૂનીઓ, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓ પૂરેપૂરા આઝાદ છે અને હવે ધ્વજવંદનમાં એવા જ લોકો જોવા મળે છે જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં હવે પ્રજાની ભાગીદારી જોવા મળતી નથી। શરૂઆતમાં પ્રજા પણ પોતાની દુકાનો અને મકાનોને સજાવી શણગારીને પોતાની રીતે અણીશુદ્ધ ઉમળકા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતી હતી।